ઘરમાં નાના બાળકો અને વડીલો બંનેને રાત્રે એક જ વસ્તુમાંથી ખુશ કરવા હોય અને ફટાફટ બની જાય તેવું કાંઈક વિચારતા હોય તો આ રેસીપી તમારા માટે જ છે, જે હેલ્ધી છે, ટેસ્ટી છે અને બધાને સૂટ કરશે. તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ. સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. આ દાળમાંથી એક એવી વસ્તુ બનશે જે આપણે બધા ખૂબ જ સ્વાદ લઈને ખાઈ શકીશું. તેના માટે મેં અહીંયા ચણાની દાળ, મગની ફોતરાવાળી અને વગરની દાળ, તુવેરની દાળ, અડદની દાળ અને સેમ એટલા જ પોર્શનમાં ચોખા લીધેલા છે. હવે આ બધી દાળને આપણે એક બાઉલમાં સાથે લઈ લઈએ. તમને અહીંયા કોઈ બીજી દાળ ઉમેરવી હોય અથવા તો અડદની દાળ કે કોઈ પણ એક દાળને સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય છે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી 4-5 વાર ચોખ્ખા પાણીમાં ધોઈ લઈએ અને પછી આપણે તેને હુફાળા એવા પાણીમાં 2 કલાક માટે પલાળવા દેવાનું છે, જેથી કરીને આમાંથી બનતો નાસ્તો ફટાફટથી બધાને ડાયજેસ્ટ થઈ જાય અને દાળ અંદર સુધી કૂક થઈ જાય. તો દાળ પલળે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ, જેના માટે હું અહીંયા આદું, મરચાં અને લસણની પેસ્ટ બનાવીશ. 8-10 કળીઓ લસણની, 2 ટુકડા આદુના અને 1 મરચું બી કાઢીને ક્રશ કરી લીધેલું, જેથી કરીને નાસ્તામાં તમારે આદું, મરચાં, લસણની કટકીઓની જગ્યાએ પેસ્ટ ઉમેરવાની છે. હવે હું અહીંયા દાળને ચેક કરી લઈશ. ખૂબ જ સરસ રીતના બધી દાળ પલળી ગઈ છે અને તમે દાળ, ચોખા કે ચણાની દાળને પણ ઇવન હાથથી આવી રીતે પ્રેસ કરશો તો 2 ભાગમાં તે તૂટી જાય. હવે અહીંયા આપણે રેગ્યુલર મિક્સર જાર લેવાનું છે, જેમાં 2-3 મોટા ચમચા આ દાળને ઉમેરવાની છે. દાળમાં નોર્મલ પાણી આવે તેટલું જ એડ કરવાનું છે, વધારે ગ્લાસ પૂરતું પાણી બિલકુલ નથી એડ કરવાનું. અને જો જરૂર લાગે તો એક જ વારની જારમાં 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે ક્રશ કરી લેવાનું. તમે જુઓ છો તે કેટલું આછું રાખવાનું અને કેટલું ઘાટું રાખીશું. જેવું ઢોકળાનું બેટર હોય તેવું જ અહીંયા રાખીશું, વધારે દરદરું નહીં અને એકદમ લીસું પણ નહીં. હવે આપણું બેટર તૈયાર છે તો તેમાં ઝીણી સમારેલી 1 વાટકા જેટલી કોથમીર, 1 વાટકા જેટલું ટામેટું, ઝીણું સમારેલું કેપ્સિકમ અને બાફેલી મકાઈના દાણા લેશું. ત્યારબાદ સેમ પોર્શનમાં ખમણેલું ગાજર લેશું, તમે ખમણેલી દૂધીનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ આગળ કરેલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને સ્વાદ અનુસાર નમક અને એકદમ સરસ કલર આવે તે માટે હળદર, 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીશું અને લાસ્ટમાં આ નાસ્તો અને બધી દાળ ફટાફટથી ડાયજેસ્ટ થઈ જાય એટલા માટે થોડી એવી હિંગ ઉમેરીશું. જો બાળકો કરતાં પણ વધારે વડીલો ખાવાના હોય અને તીખાસ પસંદ હોય તો અગેન 1 ડુંગળી ઝીણી સમારીને, 1 મરચું ઝીણું સમારીને ઉમેરી દઈશું. આ નાસ્તાને વધારે ખટ્ટાશ આપવા માટે, કારણ કે દાળમાં આથું નથી આપ્યો, તો 1/2 જેટલું અહીંયા હું લીંબુ ઉમેરી દઈશ. હવે હાથ વડે હલાવીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. તમે જોઈ શકો છો આટલું ઘાટું બેટર રહે એટલું જ પાણી ઉમેરીશું. હવે આ દાળને આપણે આથું નથી આપવાના કે કોઈ પણ પ્રકારનો ઈનો કે સોડા ઉમેરતા નથી, તો સારી રીતે કૂક થઈ જાય તે માટે બેકિંગ પાવડર 1/2 ચમચી જેટલો ઉમેરી આ નાસ્તાને સારી રીતના હલાવી અને તૈયાર કરી લઈએ તેનું બેટર. તો ફ્રેન્ડ્સ, હવે આપણા નવા અને હેલ્ધી ટેસ્ટી નાસ્તાનું બેટર તૈયાર છે. તો 1 પેનમાં થોડું એવું તેલ ગરમ થવા મૂકી દઈએ. તેલ સારી રીતના ગરમ થઈ જાય અને લાગે કે ખૂબ જ સરસ રીતના આમ સ્પ્રેડ થઈ ગયું છે, ત્યારબાદ તેના વઘાર માટે થોડી એવી રાઈ, થોડું એવું જીરું અને લાસ્ટમાં થોડા એવા તલ ઉમેરવાના છે. આ નાસ્તામાં લીલા લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો તે ઉમેરી દઈશું. તો સમજી ગયા ને, આપણો આ નવો નાસ્તો છે મગની દાળનો અથવા તો દરેક દાળનો હાંડવો. તમે આ હાંડવાને પંચદાળનો હાંડવો પણ કહી શકો છો. હવે 1 ડોયા જેટલું ખીરું પાથરી અને આવી રીતે સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે, જેથી કરીને ખીરું અગેન આપણા જે ડોયામાં ચોટે નહીં, ધીમે ધીમે ટેપ કરતું જવાનું. હવે પાછળની બાજુમાં ઝીણી સમારીને કોથમીર ઉમેરી દેવાની છે. 8-10 મિનિટ એકદમ સ્લો ફ્લેમ પર રહેવા દેવાનું, મીડિયમ ફ્લેમ પર 3-4 મિનિટ જેવું રહેશે.
હવે હાંડવાને આવી રીતના બીજા કોઈ વાસણમાં લઈ જે સાઈડ થઈ ગઈ છે તેની ઓપોઝિટ સાઈડ કરી લઈએ. તેના માટે પણ ફરીથી અડધી ચમચી જેટલું તેલ ઉમેરી રાઈ જીરું ફરીથી ફૂટવા માટે થોડા થોડા એડ કરી દેવાના. પસંદ હોય તો અહીંયા સેકન્ડ સાઈડ પણ થોડા તલ ઉમેરી શકાય. હવે આવી રીતના તેને ઊંધી બાજુ ટર્ન કરીને એડ કરી દેવાનું. ફરીથી બીજી બાજુ પણ 3-4 મિનિટ હું તેને કૂક કરી લઈશ. તો છે ને એકદમ ઇઝી ઇન્સ્ટન્ટ બધી દાળનો હાંડવો. પાછળની બાજુ પણ તેનો તમે કલર જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી બન્યો છે. તો આશા છે ફ્રેન્ડ્સ આ બધી દાળનો મિક્સ હાંડવો તમે એકવાર ઘરે નાસ્તામાં જરૂરથી બનાવશો, બધાને ભાવશે, હેલ્ધી નાસ્તાનો એક ઓપ્શન તૈયાર થઈ જશે. તો ચલો આપણે તેને સર્વ કરીએ. આની સાથે સાથે તમે નારિયેળની ચટણી અથવા તો સોસ કે લીલી ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. હું તમને તેને કટ કરીને બતાવું છું કેટલો સરસ ક્રિસ્પી બન્યો છે. થેન્ક યુ સો મચ ગાઈસ. આ રેસિપીને જો તમે પસંદ કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, જેથી કરીને આપણે પણ ફટાફટથી 1 લાખ સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી શકીએ. થેન્ક યુ સો મચ.